વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે જોઈશું. આગળના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 5 એસિડ બેઝ અને ક્ષારોના એમસીક્યુ જોઈ ગયા. હવે પ્રકરણ નંબર 6 ના એમસીક્યુ, ચલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો પ્રશ્ન છે, કોલસાનું સરગવું એ કયા પ્રકારનો ફેરફાર છે? કોલસાનું સરગવું એ કયા પ્રકારનો ફેરફાર છે? એ રાસાયણિક ફેરફાર છે. 2, ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ફટાકડાનું ફૂટવું એ રાસાયણિક ફેરફાર છે. 3, વિનેગારમાં ભૂરું લિટમસ પેપર ડૂબાડતો તે લાલ બને છે, આ ક્રિયા કયો ફેરફાર દર્શાવે છે? તો આ ફેરફાર રાસાયણિક ફેરફાર દર્શાવે છે. 4, નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે? ભૌતિક ફેરફાર, તો એમાં જવાબ આવશે આપેલ તમામ. જે ખોડનું પાણીમાં ઓગળવું એ પણ ભૌતિક ફેરફાર છે, ચોકનો ભૂકો થવું એ પણ ભૌતિક ફેરફાર છે, બરફનું પાણી થવું એ પણ ભૌતિક ફેરફાર. શું આવશે આપેલ તમામ? 5, નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે? છે કયો છે એ પૂછ્યું છે, બરોબર? તો દૂધનું ફાટી જવું એ રાસાયણિક ફેરફાર છે. 6, નીચેના પૈકી કઈ ક્રિયા એ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે? ભૌતિક ફેરફારનું ઉદાહરણ હોય એવું તો રાસાયણિક પાણીની વરાળ બનવાની ક્રિયા એ શું છે? ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. 7, 2Mg+O2 તો પ્રક્રિયા થઈને 2MgO સમીકરણ એ કયા પ્રકારનો ફેરફાર સૂચવે છે? તો આ ફેરફાર જેને આપણે શું કહીએ છીએ? રાસાયણિક ફેરફાર કહીએ છીએ. 8, વિધાન 1, ચૂનાના જલીય દ્રાવણમાંથી નીતર્યું પાણી મેળવવું એ ભૌતિક ફેરફાર છે. વિધાન 2, ચૂનાના નીતર્યા પાણી કાર્બન ડાયોક્સાઇડ ઉમેરતો દૂધિયું બનવું એ રાસાયણિક ફેરફાર છે. તો બંને વિધાનો માટે તમે શું કહેશો? તો બંને વિધાન સાચા છે કે ખોટા છે? કે એક ફક્ત એક સાચું છે કે ફક્ત બે સાચું છે? તેનો આપણે નીચે આન્સર આપવાનો છે. તેમાં જવાબ આવશે બંને વિધાન સાચા છે. 9, તમે લીંબુ સોડા પીવા જાઓ છો ત્યારે લીંબુના રસમાં સોડા ઉમેરતો તેમાં પરપોટા થઈને વાયુ મુક્ત થાય છે, આ કેવો ફેરફાર છે? તો એ ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે. 10, MgO+ ખાલી જગ્યા પ્રક્રિયા થઈને MgO2 બને છે, તેમાં શું ઉમેર્યું હશે? તો ત્યારે MgO2 બન્યું હશે, તો એમાં H2 એટલે પાણી ઉમેર્યું હશે ત્યારે આપણે MgO2 બન્યું હશે. 11, Fe+O2+H2 પ્રક્રિયા થઈને ખાલી જગ્યા બને, તો શું બને? તો એ બને Fe2O3 બને. 12, કેટલાક પદાર્થોને તેમના દ્રાવણમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય? કેટલાક પદાર્થોમાં દ્રાવણોમાંથી શુદ્ધ સ્ફટિક અવસ્થામાં મેળવવા માટે નીચેના પૈકી કઈ ક્રિયા અપનાવી શકાય? તો એ ક્રિયા છે ક્રિસ્ટલાઇઝેશન, બરાબર. 13, નીચેના વિધાનો પૈકી કયું વિધાન બીજા બધા વિધાનો કરતાં જુદું પડતું હોય તેવું? તો આહારમાંથી લીધેલો ખોરાકનું પાચન થવું એ જુદું પડે છે. 14, લાકડાનું દહન થવું અથવા લાકડાના ટુકડાઓમાં કાપવું એ બંને જોવા મળતો ફેરફાર એ કેવા પ્રકારનો ફેરફાર છે? તો એ ફેરફાર એ અનુક્રમે રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર છે. તો પહેલાં સર્ગ દહન થાય એ રાસાયણિક ફેરફાર છે અને કાપવું એ ભૌતિક ફેરફાર છે. 15, કાટ લાગવા માટે
ની ક્રિયામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે. કાટ લાગે તો એનામાં ખાલી જગ્યા પ્રકારની હાજરી અનિવાર્ય છે. તો એમાં ઓક્સિજન અને પાણીની હાજરી અનિવાર્ય છે. સોરમાં કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ચૂનાનું નિત્રિય પાણી, તો પ્રક્રિયા થઈને પાણી છૂટું પડે અને વચ્ચે વધે શું, તો એ વધે કેલ્શિયમ કાર્બોનેટ. શું વધે? કેલ્શિયમ કાર્બોનેટ. 17મામાં ભૌતિક ફેરફાર થવાથી નીચેના પૈકી શું નહીં જ થાય? ભૌતિક ફેરફાર થવાથી નીચેના પૈકી શું નહીં થાય? તો કઈ વસ્તુ ના થાય? તો એ ના થાય રાસાયણિક પ્રક્રિયા પદાર્થોનું નિર્માણ. નવા રાસાયણિક પદાર્થોનું નિર્માણ થાય નહીં ભૌતિક ફેરફારોમાં. 18મામાં ઘઉંમાંથી લોટ બનાવવો એ કેવા પ્રકારનો ફેરફાર કહી શકાય? તો ઘઉંમાંથી જે લોટ બનો તો એ પ્રકારે જેમ ભૌતિક ફેરફારે કહી શકાય અને ઉલટાવી ન શકાય તેવો પણ ફેરફાર કહી શકાય છે. તો એ બી બંને જવાબ આવે, એ બી બંને, કારણ કે લોટમાંથી પાછા ઘઉં બને નહીં. ચાલો 19મામાં નીચેના પૈકી કઈ ક્રિયા ગેલ્વેનાઇઝેશન દર્શાવે છે? ગેલ્વેનાઇઝેશન દર્શાવે તો લોખંડ પર જસતનું સ્તર ચઢાવવાની, લોખંડ ઉપર જસતનું સ્તર ચઢાવવાની પ્રક્રિયા. 20મામાં મેગ્નેશિયમ ઓક્સાઇડ ભીના ખાલી જગ્યા લિટમસ પત્રને ખાલી જગ્યાએ બનાવે છે, તો એ બનાવે છે લાલ અને ભૂરું. મેગ્નેશિયમ ઓક્સાઇડ ભીના એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે. 21મામાં વિધાન એક આપ્યું છે કોપર સલ્ફેટનું દ્રાવણ લીલા રંગનું હોય છે. વિધાન બે આપ્યું છે આયર્ન સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું હોય છે. તો આવા ક્વેશ્ચન વધારે કરવા. ચલો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે એ અને બી બંને ખોટા છે. એ બી બંને ખોટા છે. તો શું આવશે? એ વિધાન એક અને બે ખોટા. 22મામાં વિધાન એક એ કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં દ્રાવ્ય અદ્રાવ્ય છે. બે વિધાન બે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. બંનેમાંથી શું સાચું છે? તો વિધાન એક અને બે બંને સાચા છે. વિધાન એક અને બે બંને સાચા છે. 23મામાં સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે લોખંડમાં કઈ ધાતુ ભેરવવામાં આવે છે? તો એ ભેરવવામાં આવે છે ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ. મેંગેનીઝ, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ. 24મામાં ભાવિક આ રસોઈ બનાવવામાં વિનેગરનો ઉપયોગ કરે છે, તો તે કયા એસિડનો ઉપયોગ કર્યો હશે? આ એસિડવાળા ખાસ ક્વેશ્ચન કરવાના, બરાબર. લીંબુમાં કયો એસિડ હોય છે? વિનેગરમાં કયો એસિડ હોય છે? નારંગીમાં કયો એસિડ હોય છે? પછી આંબલીમાં કયો એસિડ હોય છે, બરાબર. એ અને દહીંમાં કયો એસિડ હોય છે, એ બધા એસિડો ખાસ પાકા કરવા. તો આપણે પૂછ્યું છે વિનેગારમાં, તો વિનેગારમાં કયો એસિડ હોય? વિનેગારમાં હોય એસિટિક એસિડ. પછી લીંબુમાં હોય સાઇટ્રિક એસિડ. પછી આ દહીંમાં કયો? લેક્ટિક એસિડ, બરાબર. એવા ક્વેશ્ચન છે. ચલો 25મામાં કીરી કરડવાથી હેતના, કીરી કરડવાથી હેતના હાથ પર સોજો અને ખરજવાર આવે છે, આમ થવા માટે કેવો ફેરફાર જવાબદાર છે? એ ફેરફાર છે રાસાયણિક ફેરફાર. 26મામાં ખાવાના સોડા અને એસિટિક એસિડ મિશ્રણ કરતો કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો એ વાયુ થાય છે કાર્બન ડાયોક્સાઇડ. 27મામાં કરણ મીણબત્તી સળગાવે છે તો તે પીગરવા લાગે છે. અર્જુન આ પીગરાયેલી મીણબત્તીનો ઉપયોગ કરીને નવી મીણબત્તી બનાવે છે. તો આ બંને પૈકી ક્રિયાઓમાં જોવા મળતો ફેરફાર જણાવો. તો ફરીથી એને આપણે પાછી મીણબત્તી બનાવી, બરાબર. મીણબત્તી પીગરી ગઈ, પીગરી ગયેલી મીણબત્તી પાછી ફરીથી મીણબત્તી બનાવી એને. તો એ ફેરફાર છે
ભૌતિક ફેરફાર છે, ઉલટાવી શકાય તેવો ફેરફાર છે, તો એ બી બંને જવાબ આવે. બરોબર. 28મો, મેગ્નેશિયમની પટ્ટીનું દહન થવાથી બનતી રાખ અને તે રાખ પાણી સાથે મિશ્રણ કરતો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવું એ બંને ક્રિયા અનુક્રમે કેવો ફેરફાર દર્શાવે છે? મેગ્નેશિયમ પટ્ટીનું દહન થવાથી બનતી રાખ અને રાખ પાણી સાથે મિશ્રણ કરતો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનવું એ બંને ક્રિયા કેવો પ્રકારનો ફેરફાર દર્શાવે છે? તો એ ફેરફાર છે રાસાયણિક અને રાસાયણિક ફેરફાર. 29મો, એસિડ બેઝના તટસ્થીકરણની પ્રક્રિયામાં કેવો ફેરફાર છે? એસિડ અને બેઝ હોય ભાઈ બંનેમાં થતો ફેરફાર કેવો ફેરફાર છે? તો એ ફેરફાર છે રાસાયણિક ફેરફાર. કેવો છે? રાસાયણિક ફેરફાર. 30મો, નીચેના પૈકી કઈ ક્રિયા રાસાયણિક ફેરફાર દ્વારા ન કરી શકાય? નીચેના પૈકી કઈ ક્રિયા રાસાયણિક ફેરફાર દ્વારા ન કરી શકાય? તો એ છે લાકડાનીથી ખુરશી બનાવી શકાય. લાકડાથી ખુરશી બનાવી શકાય, પાછું ખુરશીથી પાછું લાકડું બનાવી શકાય નહીં. 31મો, બેકિંગ સોડાનું અણુસૂત્ર જણાવો. બેકિંગ સોડાનું અણુસૂત્ર જણાવો. તો એ છે NaHCO3. 32મો, લોખંડને કાટ લાગતો બચાવવા નીચેના પૈકી શું કરી શકાય? તો ઝીંકનું સ્તર ચડાવી શકાય. બરાબર. આમાં ક્વેશ્ચન આપ્યું નથી એવી રીતે, અને આમાં શું આપણે કરીએ છીએ, આપણે કાટ ના લાગે બચ્યા એના માટે આપણે શું શું કરીએ છીએ? તો આપણે રંગ કરીએ છીએ, ગેલ્વેનાઇઝેશન. બરાબર. ઉપર ગેલ્વેનાઇઝેશન ચોપરીએ છીએ, પછી શું છે? એ અને બી બંને જવાબ આવશે. જહાજોમાં આપણે શું કરીએ છીએ? ઝીંકના સ્તર ચડાવીએ છીએ. 33મો, દરેક વસ્તુનો આકાર, પરિણામ અને અવસ્થામાં થતો ફેરફાર એ કેવા પ્રકારનો ફેરફાર છે? એટલે વસ્તુનો આકાર, પરિણામ, અવસ્થામાં જે ફેરફાર થાય એ કેવા પ્રકારનો ફેરફાર? તો એ ફેરફાર છે ભૌતિક ફેરફાર. બરાબર. શું આવશે? ભૌતિક ફેરફાર. 34મો, જે ફેરફારમાં એક અથવા એક કરતો વધુ નવા રાસાયણિક પદાર્થો બને તો તેવા ફેરફારને શું કહેવાય છે? જે પદાર્થોમાં કે જે ફેરફારોમાં એક અથવા એક કરતા વધુ રાસાયણિક ફેરફારો બને તો આ ફેરફારને શું કહીએ છીએ આપણે? તો આ ફેરફારને કહીએ છીએ રાસાયણિક ફેરફાર. શું કહીએ છીએ? રાસાયણિક ફેરફાર. 35મો, નીચેના પૈકી વિધાનો ખોટું છે તે જણાવો. આ ક્વેશ્ચનો ખાસ વાંચવા આવી રીતે ખોટું વિધાન શોધવાનું છે. તો કયું ખોટું છે? તો એલપીજી સિલિન્ડરમાંથી વાયુ સ્વરૂપે બહાર નીકળે તે રાસાયણિક ફેરફાર છે. આ વિધાન ખોટું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો શેર કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. આગળના વિડીયોમાં આપણે પકડા નંબર 7ના MCQ જોઈશું.